સામાન્ય રીતે દેરાસરમાં કેસર ઘૂંટીએ અથવા તો પ્રભુનો સ્પર્શ કરીએ એને આપણે પૂજા તરીકે સ્વીકારી લઈએ, પણ ઉપાધ્યાય યશોજી મહારાજ સહિત બધા પ્રાજ્ઞા પુરુષો એમ કે જ્યારથી પ્રભુને પૂજવાનો ભાવ ચિત્તમાં આવે, એની જે તૈયારીઓ થાય, એની જે સજાવટ થાય, એ બધી જ પૂજાની આખી સળંગ પ્રક્રિયા છે. અને એટલા માટે વર્ષી તપનું નિમિત્ત લઈને વર્ષિતપની ઘટનાને કેન્દ્રમાં રાખીને આ અવસર પીણીના એ પ્રારંભના ધર્મ સ્થપાયા પહેલાનો જે સમય, કે જે સમયે કોઈએ તીર્થ સ્થપાયું નથી, ધર્મ શું કહેવાય, તપ શું કહેવાય, એનો કોઈને કોઈ સ્વરૂપે પરિચય નથી, એવા સમયે શું ઘટના બની હશે. અને આપણે આ ઘટનાને જો ભીતરમાં ક્યાંક ઉતારવી હશે તો બેક જવું પડશે. આપણી બધી સમજણ, આપણા બધા ખ્યાલો,
આપણી બધી જ વિધિ સંદર્ભની ક્લેરિટીઓ અથવા તો આપણા જે કંઈ ચિત્રો છે એ બધા જ ચિત્રોને ધીમે 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 સાઈડ ઉપર આજે બહુમાનપૂર્વક મૂકીને બિલકુલ ભીની ભીની આંખે એ હસ્તિનાપુર નગરની અંદર એ જે નગરજનો છે અને એ નગરજનો એ કયા કયા કઈ આંખથી કયા ભૂમિકાથી ઋષભદેવ પ્રભુને જોયા હશે, અને એ ઋષભદેવ પ્રભુને જોતા 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 એમની ભીતરમાં કયું સંવેદન પ્રગટ્યું હશે ત્યાં આપણી જાતને લઈ જવી છે. અને એમાં જો આપણી પાત્રતા હોય અને જો ક્ષમતા પ્રગટે પ્રભુની કૃપા ઝીલીને તો એકાદ ક્ષણ એવી આવે કે જે ક્ષણે શ્રેયાંશ કુમારના ચિત્તના જે મનોરથો છે ત્યાં સુધી આપણે એમની લગોલગ એમની બાજુમાં અને ક્યાંક એમના બિલકુલ ચરણમાં આપણે સ્થિર થઈ જઈએ, આપણા હાથમાં પણ એક સરસ મજાનો નાનકડો કુંભ હોય, આપણી આંખોમાંથી એ ભક્તિની વહેતી ધારા હોય, અને આપણે ઋષભદેવ દાદાને જાણે તે સ્વરૂપે વિનંતી કરી શકતા હોઈએ કે દાદા હું આવ્યો છું, પસારી કર લીજે ઈક્ષુ રસ ભગવાન, ભગવાન તમે આ લો. અને એટલા માટે આ એક નાનકડો ઉપક્રમ આપણી ભીતરમાં ઋષભદેવ પ્રભુના પગલાની નજીક જવા માટેનો છે. અને એટલા માટે મહામહોપાધ્યાય યશોવિજય મહારાજનું એક સુંદર સ્તવન ઋષભદેવ ભગવાનનો એ આજે આપણી ભાવધારાને બળ આપવા માટે સહાયક બનશે. ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજી ને ગુણ નીલો જેણે તુજ નયણ દીઠો, ગુણ નીલો જેણે તુજ નયણ દીઠો, દુખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા, દુખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા, ઓ દુખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા, સુકૃત સંચય હુઓ પાપ નીઠો, સુકૃત સંચય હુઓ પાપ નીઠો, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજી ને રાજ મુજ આજ દિન અતિ ભલો, 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 રાજ મુજ આજ દિન અતિ ભલો.
सब जिन राज मुझे ऋषभ जी ने राज मुझे आज दिन अति भलो ऋषभ जी ने राज मुझे आज दिन अति भलो। हे नाथ આજનો દિવસ કેવો મંગળ, ઉત્તમ માતા પિતા મળ્યા, એવા સરસ મિત્રો મળ્યા, એવા ગુરુ મળ્યા, એવા ધર્મના સ્થાનો મળ્યા, એવી ધર્મની આરાધનાના તેતે અવસર મળ્યા, ઇન્દ્રિયોના જગતની વચ્ચે રહેવા છતાં પરમ ઐશ્વર્યના સ્વામી એવા તમારી ઉપાસનાના અનેક આલંબન મળ્યા। ऋषभ जी ने राज मुझे आज दिन अति भलो ऋषभ जी ने राज मुझे आज दिन अति भलो आज दिन अति भलो। હે નાથ, અમે વૈરાગી નથી, ક્યારેક મનગમતું પાત્ર મળ્યું છે ત્યારે જીવન ધન્ય લાગ્યું છે, ક્યારેક અર્થની આશા જે હતી એ ક્યાંક પૂરી થઈ અથવા તો સવાઈ પૂરી થઈ ત્યારે એમ લાગ્યું કે જીવનમાં કંઈક કશું પામ્યા છે, કોક સત્તા મળી ત્યારે ક્યારેક લાગ્યું છે કે અમારું જીવન ધન્ય છે, અમારું અજ્ઞાન જરૂર એમાં કારણભૂત છે, પણ તમારી આગળ આ હૃદયની નિખાલસ વાત છે ભગવાન કે આ સંસારના સુખ મળ્યા ત્યારે અમને અમારું જીવન ધન્ય લાગ્યું છે, પણ આજે ભગવાન તમારી કૃપા થકી તમે મળ્યા એટલે અતિ ઘણું લાગે છે। અત્યાર સુધી ભલું લાગતું હતું જીવન, પણ ભગવાન તમે મળ્યા માટે જીવન અતિ ભલું લાગ્યું છે। કોઈ દુઃખ નથી, કોઈ પીડા નથી, કારણ કે દુઃખરૂપ જે કંઈ હતું છૂટી ગયું છે અથવા છૂટી રહ્યું છે, અને સુખનું મૂળ જે છે એ સ્વામી તમે છો એ અમારી પ્રતીતિ થઈ છે। ઋષભજી ને રાજ મુજે આજ દિન અતિ ભલો ઋષભજી ને રાજ મુજે આજ દિન અતિ ભલો 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 અતિ 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 ભલો 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 અતિ 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 ભલો ભલો અતિ 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 ભલો 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 અતિ 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 ભલો ભલો ઋષભજી ને રાજ મુજે આજ દિન અતિ ભલો ઋષભજી ને રાજ મુજે આજ દિન અતિ ભલો ગુણ નીલો છેણ તુજ નયણ દીઠો ગુણ નીલો છેણ તુજ નયણ દીઠો દુખ ટળ્યા સુખ મળ્યા 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 સ્વામી તુજ નિરખતા દુખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજ નિરખતા સુકૃત સંચય હુઓ ઓ
संचय हुओ, सुकृत संचय हुओ, पाप नीठो, पाप नीठो। दुख टड़ा सुख मड़ा, दुख टड़ा सुख मड़ा। एक बात तने कहूं, भक्ति ना आनंद नो आ पहलो मुकाम छे जेमा तृप्ति नो पहलो एहसास। कोई मांगणी नथी, कोई कामना नथी, यावत एक दृष्टि थी मोक्षनी पण झंखना नथी। તમે મળ્યા એ જ પર્યાપ્ત છે મારે માટે। ભગવાન તમને જોયા અને અને ભીતરમાં જે અંદરથી નૃત્ય થયું, શું શું મળ્યું કે એક સંસારી માણસ તરીકે કલ્પવૃક્ષ કોઈને મળી જાય અને રાજી થઈ જાય કે હવે મારે કોઈ ચિંતા નહીં। કેમ કે જે ઈચ્છા કરીશ, જે કરીશ તરત જ ફળશે। તો અહીં સરસ ઉપાધ્યાયજી મહારાજ કહે છે, ભગવાન તમારાથી ચડિયાતું કલ્પવૃક્ષ કયું છે? કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો, કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો, કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો, કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો। આંગણે અમિયનો મેહ ઉઠો, આંગણે અમિયનો મેહ ઉઠો। વૈશાખ મહિનાના, જેઠ મહિનાના આકરા તડકા પછી ઘરની બધી દિવાલ તપી રહી હોય, આ ધરતીની કણ કણ તપી રહી હોય, આ દેહમાં પણ અગ્નિ હોય એવું લાગતું હોય, જાણે સહરાના રણમાં હોઈએ અને એમાં અષાઢ મહિનો આવે, કાળા વાદળો દેખાય અને થોડા પાણીના બુંદ પડે અને આખી ધરતી નૃત્ય કરી ઉઠે, ભગવાન મારે આંગણે તો અમૃતનો વરસાદ પડ્યો છે। કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો, કલ્પ સાખી ફળ્યો કામ ઘટ મુજ મળ્યો, આંગણે અમિયનો મેહ ઉઠો, આંગણે અમિયનો મેહ ઉઠો। જાણે આકાશમાંથી વાદળા ગરજી રહ્યા છે, આપણી ભીતરમાં એ ભગવંત પરમ કરુણા સ્વરૂપે ધોધમાર વરસાદની જેમ વરસી રહ્યા છે। આપણે ઊભા છે આપણા હૃદયના આંગણે, આપણા જીવનના આંગણે, અને એ મુસળધાર વરસી રહેલા વરસાદના બુંદથી આ દેહ, એની અંદર રહેલું ચિત્ત મન, એની ભીતરમાં છુપાયેલો આત્મા બધું જ જાણે પરમ ઠંડકનો અનુભવ કરતો હોય એવી એક ક્ષણો છે। મળ્યો કલ્પ સાખી ફળ્યો કામ ઘટ
ઘટ મુજ મળ્યો આંગણે અમિયનો મેહવૂઠો આંગણે અમિયનો મેહવૂઠો મુજ મહિરાણ ક્ષય હુઓ કુમતી અંધાર જૂઠો ઘોર રાત્રિ હોય અને ઘોર રાત્રિએ કોઈ ગમે તેટલો પુરુષાર્થ કરે પ્રકાશનું એક કિરણ ન દેખાતું હોય પણ થોડી ધીરજ ધરીએ અને ઉષા થાય સૂર્ય આવવાનો છે એના આગમનની આપણને છડી પોકારાય પોહ ફાટે અને જાણે અંધારું ધ્રુજવા માંડે અને ક્ષણ બે ક્ષણ થોડી જ ક્ષણ જેવો પૂર્વ દિશામાંથી આકાશ ઉપર આવે અને તરત ચારે દિશામાં રહેલું જે કંઈ અંધારું છે એ કેવું ઓગળીને ક્યાંય દૂર થઈ જાય એમ હે પ્રભુ 84 લાખ જીવ યોનિના અંધારા પરિભ્રમણમાં ભટકતા ભટકતા કુમતી મિથ્યાત્વ એનું એટલું ઘોર અંધારું લઈને જન્મ જન્મ ફરતો હતો ધર્મના સ્થાનોમાં પણ ગયો પણ મારું અંધારું મેં અકબંધ સાચવી રાખ્યું કોઈ ઉત્તમ ગુરુની પાસે ગયો મેં મારું અંધારું ક્યાંય ઓછું ન થાય એની ચિંતા કરી એવા અનેક જન્મો પસાર કર્યા પણ હે નાથ મુજ મહિરાણ મારી ભીતર મહિભાણ તુજ દર્શને તારા દર્શન કર્યા અને સૂર્ય જેવા ભગવાન તમને જોયા ને અને મારી ભીતરના કુમતીનું અંધારું મુજ મહિરાણ મહિભાણ તુજ દર્શને મુજ મહિરાણ મહિભાણ તુજ દર્શને ક્ષય હુઓ કુમતી અંધાર જૂઠો ક્ષય હુઓ કુમતી અંધાર જૂઠો ઋષભજી ને રાજ મુજ આજ દિને અતિ વેલો ઋષભજી ને રાજ મુજ આજ દિને અતિ વેલો 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 હો
એક માણસ કોક નિદાનમાં આવે અને એને પસંદગી આપવામાં આવે કે એક તરફ આ તૃણ એટલે કે ઘાસનો ઢગલો છે અને બીજી બાજુ અનેક અમૂલ્ય એવા રત્નોનો ઢગલો છે. તમારી પાસે એક કલાકનો સમય છે, બેમાંથી તમારે જે કંઈ ભરવું હોય એ તમારું ગાડું ભરીને લઈ જઈ શકો છો. અને તે વખતે ભગવાન, સ્વાભાવિક છે કે મંદ બુદ્ધિનો ગણાતો માણસ પણ એમ કે એક રત્ન હશે ને તો ઘાસના તો ગોડાઉનના ગોડાઉન ખરીદાશે, જ્યારે અહીં તો રત્નનો ઢગલો મળે છે તો એમ એ રત્નના ઢગલાને છોડીને એ તૃણના ઘાસના એ ખડકલાને કોણ ભેગો કરવા જાય. એમ ભગવાન, તમને મળ્યા પછી હવે આ સંસારના ઇન્દ્રિય સુખમાં કોણ જાય. કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે, કણક નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે, કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે, કણક નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે, કવણ કુંજર તજી કરહ લેવે, કરણ કુંજર તજી કરહ લેવે. સે કરો કરો એટલે નથી ખ્યાલ. કુંજર એટલે તો હાથી, એટલે એક તરફ હાથી અને એક તરફ કરહ શબ્દનો એક્ઝેક્ટ અર્થ નથી યાદ આવતો, પણ બકરી જેવું કશુંક આપણી ભાષામાં સમજવા માટે. એક તરફ હાથી, એક તરફ કોક બકરી જેવું. હા, ખરાબ રથ કરહ પ્રાકૃત શબ્દ. ગુરુ ભગવંતને પૂછીશું આનો અર્થ, પણ સાદો અર્થ સમજાય છે કે કનક કોણ, કવણ નર કનક મણિ એટલે કે સોનાનો ઢગલો છોડી અને કોણ કોણ ઘાસને ભેગું કરવા જાય. એમ તમને છોડી અને હવે એક જન્મ જે મળ્યો છે એ જન્મમાં ભગવાન હવે બીજા શું કામમાં મારે રોકાવવું જોઈએ. અને એટલા માટે બીજી પણ ત્રણ ઉપમા આપી ઉપાધ્યાયજી મહારાજે, હાથી છોડીને કરહ કોણ લે, ઘાસ પકડીને રત્નોના ઢગલા કોણ છોડે, એનો મતલબ કોઈ ન છોડે. તો હું તો ન જ છોડું. કોણ છોડે એનો મતલબ, કોણ છોડે એનો મતલબ હું તો ન જ છોડું. અને ત્રીજું કહ્યું કે એક બાજુ બાવળનું ઝાડ હોય અને બીજી બાજુ કલ્પવૃક્ષની છાયા હોય તો આખો સંસાર મારી બુદ્ધિથી પણ સમજાય એ રીતે બાવળ સ્વરૂપે છે. અને તમે સાક્ષાત કલ્પવૃક્ષ જેવા છો તો તમને છોડીને ભગવાન હવે હું બીજું શું સેવું, એટલે કમિટમેન્ટ આપીએ છીએ. આ બોલતી વખતે એક જબાન આપીએ છીએ કે આ મનુષ્ય જીવન, મારી પાંચ ઇન્દ્રિય, મારી બુદ્ધિ, મારું મન, એ જે કંઈ છે એના કેન્દ્રમાં હવે કેવળ ભગવાન તમે. કવન કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે, કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે, કવણ કુંજર તજી કરહ લેવે, કવણ કુંજર તજી કરહ લેવે, કવણ બેસે તજી કલ્પતરુ બાવળે, કવણ બેસે તજી કલ્પતરુ બાવળે, તુજ તજી અવર સુર કોણ સેવે, તુજ તજી અવર સુર કોણ સેવે. ઋષભજીન 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 રાજ મુજ આજ દિન અતિ ભલો, ઋષભજીન રાજ મુજ આજ દિન અતિ ભલો, આજ દિન અતિ ભલો,
भलो अति 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 भलो ऋषभ जी ने राज मुझे आज दिन अति भलो ऋषभ जी ने राज मुझे आज दिन अति भलो ओ શબ્દનો બીજો અર્થ આવે છે. ફાગણ વદ આઠમના દિવસે દાદા ઋષભદેવ પ્રભુએ 80 લાખ પૂર્વનો પોતાનો ગ્રહસ્થ કાળ પૂર્ણ કરી 80 લાખ પૂર્ણ પૂર્વ 84 લાખ પૂર્વનું આયુષ્ય અને એમાં 80 લાખ પૂર્વનો સમય એમનો ગ્રહસ્થનો કાળ એ પૂર્ણ કરી અને પ્રભુએ દીક્ષા લીધી. અત્યારે આપણને દીક્ષા શબ્દ એક 3 વર્ષની બેબીને પણ સમજાય એવા સૌભાગ્યવંતા કાળમાં આપણે જન્મ્યા છીએ. પણ એ એક સમય હતો કે જે સમયે દીક્ષા શબ્દ શબ્દથી પણ નહીં અને અર્થથી પણ નહીં આ ભૂમિ ઉપર કોઈ એનો જાણકાર નહીં. પ્રભુ પોતે 3 જ્ઞાનના સંયુક્ત સ્વામી છે અને પોતાના જ્ઞાનના પ્રભાવે ત્યાંને ત્યાં વ્રત ઉચ્ચારી અને નમો નમો સિદ્ધાણમ બોલી અને પોતે વ્રતનો સ્વીકાર તો કર્યો. અને તે વખતે ઋષભદેવ ભગવાનની પ્રીતિના કારણે અયોધ્યા વગેરે નગરીથી જે લોકો બધા ઉભા છે એક વનની અંદર પ્રભુએ દીક્ષા લીધી અને તે વખતે ઉભેલામાંથી 4000 લોકો કેટલા
પ્રીતિનું એક લક્ષણ છે, તમને જે ગમે એ અમને ગમે, તમને જે ન ગમે એ અમને ન ગમે. ઋષભદેવ એટલા પ્રિય હતા, એટલા પ્રિય હતા, રાજા તરીકે પ્રિય તરીકે જોયા હતા. અને એ ઋષભદેવ દાદા એમણે જયારે જંગલમાં જઈને વસ્ત્ર છોડ્યા, પેલા જોઈ રહ્યા છે શું કરી રહ્યા છે ખબર નથી પડતી, અલંકારો છોડ્યા, આશ્ચર્ય થયું કે રાજા આ બધું છોડી કેમ રહ્યા છે, પણ પ્રભુનો આચાર છે એક શબ્દ બોલતા નથી. ઉત્તમ પુરુષોની રીત સર્વોત્તમ હોય છે, એ કેવળ શબ્દથી નહીં અનેક સ્વરૂપે બોલતા હોય છે, કેવળ શબ્દથી નહીં, બધી સૂચના સમજાવવી જ પડે એ ઉત્તમતાની મર્યાદા છે. અને પ્રભુ, અને તે વખતે પ્રભુના અલંકારો ઉતર્યા, પ્રભુ પોતાના હાથ મસ્તક પર લીધો, અને મસ્તક પર લીધેલા હાથથી કોઈને સમજાયું નહીં કે આ શું કરી રહ્યા છે. પ્રભુએ એક મુષ્ટિથી લોચ કર્યો, બીજી મુષ્ટિથી લોચ કર્યો, ઇન્દ્ર ઉભા છે બાજુમાં, 500 ધનુષની પ્રભુની કાયા છે, અને 500 ધનુષની કાયા સુવર્ણ જેવો વર્ણ છે પ્રભુનો, પહેલું સંગયણ છે, સમચતુરસ સંસ્થાન છે, પ્રચંડ પુણ્યના સ્વામી છે. અને એ પ્રભુના મસ્તક ઉપરના આ લટની વાળનો લોચ કરવા જઈ રહ્યા છે પ્રભુ, અને ત્યાં ઇન્દ્ર બે હાથ જોડી અને જાણે આમ નતમસ્તકે ઉભા રહ્યા, અને આંખોથી આંખોથી જાણે કહ્યું કે હે નાથ, આપને તો કશું નથી, પણ આ લટ ઉપર રહેલા, આપના મસ્તક ઉપર રહેલી આ લટ, એનાથી આપ વધારે શોભાયમાન લાગો છો, આપને જરૂર નથી, પણ આપની પ્રત્યેની ભક્તિથી અમને ખૂબ આનંદ થાય છે, આ જોતા આપ આ લટ રહેવા દો તો કેવું સારું. સુખ મળ્યા સ્વામી તુજની રંગના, દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજની રંગના, દુઃખ ટળ્યા સુખ મળ્યા, દુઃખ ટળ્યા સુખ મળ્યા, સુખ મળ્યા સુખ મળ્યા સુખ મળ્યા સુખ મળ્યા. દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજે નિરખતા, દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુજે નિરખતા. ઇન્દ્રએ વિનંતી કરી કે દાદા મને બહુ સુખ મળે છે. પ્રભુએ એની આંખમાં રહેલી ભક્તિને જોઈ, પ્રભુએ એના વિવર્તનમાં રહેલા વિવેકને જોયો, અને પ્રભુએ પરમ કરુણા કરીને હાથ જે લીધો હતો એ આમ સરખો કરીને લટ એમને એમ રહેવા દીધી. અને એટલા માટે કેસરિયાજી શબ્દ જે આવ્યો એને કેસર સાથે સંબંધ નથી, કેસ એટલે કે લટ, એ વાળવાળા જીવ ઋષભદેવ ભગવાન છે, એ કેસરિયાજી ભગવાન. કેસ કેસ એક જ તીર્થંકર એવા થયા કે જેમણે ચાર મુષ્ટિ લોચ કર્યો, પાંચમી મુષ્ટિથી જે લોચ લટનો પાછળનો કરે
એ કર્યો જ નહીં, માટે કેસરિયાજી કહેવાયા. કેસરિયાજી એટલે ઋષભદેવ ભગવાન, કેસર સાથે સંબંધ નથી. અને તે વખતે ઇન્દ્રએ કહ્યું, પ્રભુએ માન્યું બધું જ બરાબર, પેલા 4000 જે હતા એને એટલી બધી પ્રીતિ, એટલા અંદરના એવા તાણાવાણા સાથે ઋષભદેવ ગમે, એટલે એમણે પણ પોતાના વસ્ત્ર મૂક્યા, એમણે પણ પોતાના અલંકારો મૂક્યા અને ભગવંતે વિહાર કર્યો. એમની પાછળ એ પણ ચાલવા માંડ્યા જંગલમાં. કેવું એ દ્રશ્ય સર્જાયું હશે! કોઈ વિધિ થઈ નથી, મારા પ્રભુએ જે જોયું, પ્રભુએ તીર્થ સ્થાપ્યો નથી, માટે કોઈ પણ પ્રકારનો આચાર